નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આપણે અત્યારે ધોરણ 7 વિષય હિન્દી બીજા સેમેસ્ટરનો પાઠ 6 જેનું નામ છે માલવજી ફોજદાર એના વિશે અભ્યાસ કરીએ છીએ. બાળ મિત્રો, આપણે આ પાઠના આગલા 3 અંક તમે ઘર બેઠા અભ્યાસ કરી ગયા છો, બરાબર છે? પહેલો અંક છે અને બીજો અંક છે એમાં આપણે પહેલું દ્રશ્ય સમજ્યા હતા. આપણે જોઈ ગયા કે આ પાઠ છે એ નાટ્ય સ્વરૂપનો પાઠ છે, એટલે કે જેમાં આપણે નાટક ભજવતા હોય એ રીતના પાત્ર છે, એ એકબીજા સાથે સંવાદ કરે છે, બરાબર છે? તો પહેલું દ્રશ્ય હતું એ આપણે પહેલા અને બીજો વિડીયોમાં, એટલે કે પહેલો અંક અને બીજા અંકમાં સમજી ગયા. ત્યારબાદ આપણે જોયો અંક 3, બરાબર? એમાં પહેલા દ્રશ્ય જે છે એની વાત કરી અને ત્યારબાદ બીજું જે દ્રશ્ય છે એ આપણે અર્ધે સુધી સમજ્યા હતા. તો બાળ મિત્રો, તમારી પાસે હવે પાઠ્ય પુસ્તક આવી ગયું હશે. તો એમાં પેજ નંબર 36 પર પાઠ 6 માલવજી ફોજદાર, બરાબર છે, એનું દ્રશ્ય બીજું છે એની આપણે અત્યારે માહિતી મેળવીએ છીએ, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર છે? અર્ધે સુધી આપણે દ્રશ્ય છે એ જોઈ ગયા છીએ. હવે આગળનો આજે અભ્યાસ કરીશું, પણ એ પહેલા જેટલું આપણે બીજા દ્રશ્યમાં સમજી ગયા છીએ એના ઉપર ફરીવાર એકવાર નજર કરીએ, જેથી કરીને તમને એ વાત છે એ વ્યવસ્થિત સમજમાં આવી જાય, બરાબર છે? તો પાઠ 6 માળવજી ફોજદાર, બરાબર, એમાં આપણે દ્રશ્ય બીજું જોયું હતું કે એમાં સ્થાન હતો શિવાજીનો કિલ્લો, બરાબર છે, અને બપોરનો સમય દેખાડ્યો હતો. એમાં શિવાજી છે અને તાનાજી છે, એ બંને એકબીજા સાથે વાત કરતા હોય છે. શિવાજી છે એ તાનાજીને કહે છે, એની સામે જોઈને, બરાબર છે, શું કહે છે કે તાનાજી જે બાળક છે, બાળક એટલે માલવજીની વાત કરે છે, બરાબર છે, કે એ બાળક છે એ અત્યારે હાજર નથી, પણ છતાં એ મારા મનમાંથી જતો જ નથી, એની વાત મારા મનમાં સતત આવ્યા કરે છે, એટલે મારા મનમાં એ એના પ્રત્યે અગાધ પ્રેમ, અપાર પ્રેમની લાગણી કે ઉત્પન્ન થઈ છે, એમ કહે છે. ત્યારબાદ તાનાજી છે એમ કહે છે કે હા, એમાં વીરતા અને જે સાહસ છે એનું આ ફળ છે, કે એને લીધે આપણા મનમાંથી એની વીરતા અને સાહસ છે, બરાબર, એનામાં જે ભરેલા છે એને લીધે આપણા મનમાંથી એ બાળકના વિચાર જતા નથી. ત્યારબાદ શિવાજી કહે છે કે હા, તું સાચું કહે છે, એમ કહે છે કે હું એની વીરતા ઉપર મુગ્ધ છું, એનામાં જે સાહસ છે, વીરતા છે, બરાબર, એના ઉપર હું મોહિત થઈ ગઈ છું, એટલે મને એ વાત એની ગમી ગઈ છે, બરાબર છે. પછી શું કહે છે કે આટલી નાની ઉંમરમાં આટલો બધો સાહસ, કે મારું મુઘલ સામ્રાજ્ય છે આખું, બરાબર, મુઘલોની જે સેના છે એ મારું નામ સાંભળે ત્યાં એ કે ધ્રુજવા લાગે છે, એટલે કે ડરી જાય છે, પણ આ બાળક છે એ મારી સામે જરાય ડરતો નથી, કેટલો સાહસ છે એમાં, એ વાત મને એની ખૂબ ગમી ગઈ, એવી વાત કરે છે શિવાજી. ત્યારબાદ તાનાજી કહે છે કે હા, એમાં કઈ શંકા નથી, બાળક છે એમાં વીરતા અને સાહસ ખૂબ જ ભર્યા છે, એમાં કઈ સંદેહ છે નહીં. ત્યારબાદ એમાં એ બંને છે શિવાજી અને તાનાજી બંને વાતચીત કરતા હોય છે, એવા સમયે દરબાર આવે છે અને શિવાજીને કહે છે, શું કહે છે, તો તમને એક બાળક મળવા માટે આવ્યો છે, એક બાળક છે એ તમને મળવા માંગે છે. એટલે શિવાજીને તો ખબર પડી ગઈ કે માલવજી છે એની માતાને મળીને આવી ગયો હોય છે, એટલે કહે છે કે બાળકને તમે અહીં લેતા આવો. ત્યારે દરબાન છે એ બાળક સાથે પ્રવેશ કરે છે. પછી માલવજી છે એમ કહે છે કે હું તમારો અપરાધી, બરાબર, મૃત્યુદંડ પામનાર તમારી સમક્ષ હાજર છું, ઉપસ્થિત છું. ત્યારે શિવાજી કહે છે કે વીરપુત્ર, તું આટલો ઝડપથી આવી ગયો તારી માતાને મળીને, મને તો એમ કે ઘણો બધો સમય લાગશે, એટલે એમ કહે છે કે તું આટલો ઝડપથી આવી ગયો. ત્યારે માલવજી છે એ શાંતિથી કહે છે કે મહારાજ, હું મારી માતાને મળવા માટે જ્યારે ઘરે ગયો ત્યારે મારી માતા છે એ ઘણા સમયથી મારી રાહ જોતા હતા, બરાબર, કે હજી માલવજી કેમ ના આવ્યો, હજી મારો પુત્ર કેમ ના આવ્યો, એમ ઘણા સમયથી એમણે મારી રાહ જોતા હતા, ઘણી બધી રાહ જોઈ, જેવો હું એમની સામે પ્રગટ થયો, એટલે કે હું જેવો એમની સામે ગયો એવો તેમણે મને પ્રેમથી ભેટી દીધો, મને પ્રેમ કરવા લાગ્યા, પણ મારા મનમાં જે વાત હતી, એટલે કે આ છેલ્લી વાર હું તમને મળું છું માતા, મને હવે વાંસળીને સજા થવાની છે, એવી જે એમના મનમાં વાત હતી એ પોતે માતાને કહી શક્યા નહીં. એટલે એમ કહે છે મહારાજ શિવાજીને, માલવજી,
કે હું મારા મનમાં જે વાત હતી એ માતા સમક્ષ રજૂ કરવાની હિંમત કરી શક્યો નહીં, અને અત્યારે હું તમારી સામે હાજર છું એટલે એટલે હું ફટાફટ મારી માતાને મળીને આવી ગયો. પછી એમ કહે છે કે હવે હું તમારી સમક્ષ હાજર છું, ઉપસ્થિત છું, તમે જે ઈચ્છો એ મારી સાથે તમે વ્યવહાર કરી શકો છો, પરંતુ મરતા પહેલા મારી એક વાતનો તમે સ્વીકાર કરો. એવું કહે છે. કોણ કહે છે? માલવજી કહે છે શિવાજીને કે મને મૃત્યુદંડની સજા તમે કરો, મને ફાંસીએ ચડાવો, એ પહેલા તમે મારી એક વાતનો સ્વીકાર કરો. બરાબર છે? ત્યારે શિવાજી કહે છે કે કહો એ કઈ વાત છે? બાળ મિત્રો, અહીંયા સુધી આપણે આ દ્રશ્ય છે એમાં જોઈ ગયા હતા. બરાબર છે? હવે આગળ શું થાય છે એ હવે અભ્યાસ કરીએ. તો શિવાજી એમ કહે છે કે બોલ, એ વાત શું છે કે તું મને કઈ વાત કહેવા માંગે છે? માલવજી, મેરી માં કી દેખરેખ કા સમસ્ત ભાર આપ અપને ઉપર લે લી છે. તું કહે છે કે મારી માતા છે, બરાબર, એમનો દેખરેખ એટલે કે સાર સંભાળ મારી, તો હવે અમે તો ઘરમાં બે જ છીએ, માતા અને પુત્ર. બરાબર, હવે હું જો ફાંસીએ ચડી જાઉં તો મારી માતા એકલી રહી જાય. બરાબર, તો એમના દેખરેખ એટલે કે એમની સાર સંભાળ રાખવાનો સમસ્ત જવાબદારી, ભાર એટલે જિમ્મેદારી, બરાબર, જવાબદારી તમે તમારી ઉપર લઈ લો, એટલે કે મને મારે માતાની ચિંતા રહે નહીં. તો સમસ્ત એટલે સંપૂર્ણ અને ભાર એટલે જિમ્મેદારી, આ બે સમાન શબ્દના અર્થ છે. સમસ્તનો અર્થ શું થશે? સંપૂર્ણ. અને ભાર એનો અર્થ થાય છે જિમ્મેદારી એટલે કે જવાબદારી. બરાબર, એમ કહે છે કે મને ફાંસીએ ચડાવી દો, ત્યારબાદ મારી માતાની દેખરેખની સાર સંભાળ રાખવાની જવાબદારી તમે પોતાના ઉપર લઈ લો. શિવાજી, વીરપુત્ર, તું સચમુચ ક્ષત્રિય પુત્ર હો. શિવાજી એમ કહે છે કે વીરપુત્ર, તું સાચે સાચ ક્ષત્રિયનો પુત્ર છે. શિવાજી વીરો કા આદર કરતા, ઉનકી હત્યા નહીં કરતા. શિવાજી છે એમ કહે છે કે શિવાજી છે એ વીર જે પુત્ર હોય એમનું આદર એટલે કે સન્માન કરે છે. બરાબર, નહીં તો એમની કઈ ફાંસીની શિક્ષા એટલે કે એની હત્યા કરતા નથી. તો આદરનું સમાનાર્થી શું થાય છે? સન્માન. આદરનો અર્થ શું થાય છે? સન્માન. એમ કહે છે કે શિવાજી છે એ વીર પુત્ર હોય એનું આદર સન્માન કરે છે, નહીં કે એની હત્યા કરે છે. અબ તક મેં તુમ્હારી પરીક્ષા લઈ રહ્યા હતા, અત્યાર સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો, કસોટી કરી રહ્યો હતો. વત્સ, તું મારી પરીક્ષામાં સફળ હોય. વત્સ એટલે બેટા. આ શબ્દ આની પહેલા પણ આપણે પેલા વિડીયોમાં શીખી ગયા. વત્સનો અર્થ શું થાય છે? બેટા. એમ કહે છે કે બેટા, તું મારી જે પરીક્ષા હતી, મેં તે જે તારી કસોટી કરી હતી એમાં તું સફળ થયો. તો વત્સનો અર્થ શું થાય છે? બેટા. વત્સ એટલે બેટા. મેં તુમ્હારા અપરાધ ક્ષમા કરતા હું, કે તે જે મારા ઉપર હુમલો કરવાનો જે અપરાધ કર્યો છે, મને મારવાનો જે પ્રયત્ન કર્યો તે, એના લીધે હું તારા ઉપર જે ફાંસીની સજા કરવાનો હતો, બરાબર છે, એ હું તો શિવાજી છું, હું તો વીર પુત્ર છે એનો આદર કરું છું, નહીં કે એની હત્યા કરું છું. એટલે તે મારા જે ઉપર હત્યા કરવાનો જે અપરાધ કર્યો છે એમાં હું તને માફી આપું છું, એટલે કે હું તને ક્ષમા કરું છું. માલવજી, શિવાજી કે પેરો મેં ગીર કર, આપ ધન્ય હે. માલવજી જે છે શિવાજી એવું કહે છે કે હું તને ફાંસીની સજામાંથી મુક્તિ આપું છું. ત્યારે માલવજી છે એકદમ શિવાજીના પગમાં પડી જાય છે અને કહે છે કે આપ ધન્ય હે, તમે ધન્ય છો, તમે ખૂબ ધન્ય છો. શિવાજી, માલવજી કો છાતી સે લગા કર, જેવો માલવજી શિવાજીના પગમાં પડે છે અને કહે છે કે તમે ધન્ય છો, એવો જ શિવાજી છે એમને ઉભા કરી અને પોતાની છાતીએ લગાડી દે છે, એટલે કે એને ભેટી પડે છે અને કહે છે, વીરપુત્ર, જિસ પ્રકાર તુમ અપની માતા કે દુઃખ સે દુઃખી હોકર વ્યાકુલ હો રહે હો, ઉસી પ્રકાર મેં ભી દુઃખી હું. શું કહે છે? પોતાને માલવજી છે એને ભેટી અને શિવાજી કહે છે કે હે વીર પુત્ર,
જે રીતે તું તારી માતા છે બરાબર એના માટે દુખી છે વ્યાકુળ છે એવી રીતે હું પણ દુખી અને વ્યાકુળ છું। રાત દિન મેં ઇસી ચિંતા મેં રહેતા હું કે કિસ પ્રકાર ભારત માતા કા દુઃખ દૂર કરું। જેમ તને તારી માતાની ચિંતા છે તું તારી માતાના દુઃખ બરાબર માતા માટે તને દુઃખની લાગણી છે વ્યાકુળતા છે તારામાં એવી મને પણ દુઃખી અને વ્યાકુળતાની લાગણી છે। એવી રીતે મૌસીવા જે કહે છે કે હું પણ રાત દિવસ ચિંતા કરું છું। કોની ચિંતા કરે છે તો કે ભારત માતાના દુઃખ છે એને દૂર કરવાની ચિંતા કરે છે। ભારત માતા ભારત ભૂમિ જે છે બરાબર છે એના જે દુઃખ છે એને દૂર કરવાની હું પ્રયત્ન કરું છું એની ચિંતા કરું છું અને એમાં જ હું વ્યાકુળ રહું છું એવું શિવાજી છે એ માલવજીને કહે છે। માલવજી મહારાજ યહ શરીર આપકા હૈ આપને મુજે જીવન દાન દિયા હૈ। માલવજી જે છે એ શિવાજીને કહે છે કે મહારાજ હું તમારો આભારી છું અમારું જે આખું શરીર છે એ હવે તમારું છે એના ઉપર તમારો અધિકાર છે। કેમ તો કે તમે મને નવું જીવનદાન આપ્યું છે। જીવનદાન દેના એટલે જિંદા જાને દેના આ એક રૂઢિ પ્રયોગ છે। જીવનદાન દેનાનો અર્થ શું થાય છે જિંદા જાને દેના। જીવનદાન દેનાનો અર્થ શું થાય છે જિંદા જાને દેના એટલે કે તમે મને નવું જીવનદાન આપ્યું છે બરાબર છે। એટલે એમ કહે છે કે હવે તમે જે કહો મારા શરીર ઉપર તમારો અધિકાર છે તમે મને નવું જીવનદાન આપ્યું છે। મેં પ્રતિજ્ઞા કરતા હું કે જબ તક ઇસ શરીર મેં જાન હૈ મેં કભી માતૃભૂમિ કી સેવા સે પીછે ન હટુંગા। કહે છે કે હું પ્રતિજ્ઞા રહું છું। પ્રતિજ્ઞાનો અર્થ શું થાય છે શપથ। કે હું શપથ લઉં છું કે જ્યાં સુધી હું જીવીશ બરાબર છે ત્યાં સુધી આ શરીર છે એમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી હું માતૃભૂમિની સેવા કરવામાં પાછી પાની કરીશ નહીં એટલે કે હું પાછળ હટીશ નહીં। મારાથી થતા પૂરતા પ્રયત્ન હું શિવાજી માતૃભૂમિની સેવા માટે કરીશ। શિવાજી વીરપુત્ર મેં તુમસે એની આશા કરતા હું। શિવાજી કહે છે કે વીરપુત્ર હું તારી પાસે આ આશા રાખું છું કે તું જ્યાં સુધી જીવીશ બરાબર છે ત્યાં સુધી ભારત ભૂમિ જે છે માતૃભૂમિ છે એની સેવા કરવામાં તું પાછી પાની કરી નહીં એવી હું તારી પાસે આશા રાખું છું। અહીંયા આપણે આ પાઠ છે એ પૂર્ણ થાય છે। માલવજી શિવાજી અને તાનાજી વચ્ચેની વાતચીત છે બરાબર ને અહીંયા દ્રશ્ય બીજું પૂરું થાય છે। પણ હવે આપણે જે બીજું દ્રશ્ય સમજ્યા એમાં ફરીવાર એકવાર એની પર નજર કરીએ તો આ દ્રશ્ય છે આખું હવે આપણે સમજીએ જેથી કરીને તમને આખું દ્રશ્ય વ્યવસ્થિત સમજાય જાય બરાબર છે બાળ મિત્રો। તો દ્રશ્ય બીજું છે કે જેમાં શિવાજી છે એના દુર્ગ એટલે કિલ્લા કિલ્લાનું સ્થળ દર્શાવ્યું છે એમાં વાત થઈ છે બપોરના સમયની દોપહર એટલે કે બપોરના સમયની વાત થઈ છે। આપણે જાણ્યું એમ કે શિવાજી છે એ તાનાજી સામે મોઢું કરી અને કહે છે કે તાનાજી એ બાળક પ્રત્યે મારા મનમાં ખૂબ જ પ્રેમની લાગણી ઉદ્ભવી છે બરાબર છે। એમ કહે છે કે જ્યારથી એ મારી સામે આવ્યો છે ત્યારથી મને એના જ વિચાર આવે છે। ત્યારે તાનાજી કહે છે કે મહારાજ હા એ બાળક છે એમાં જે વીરતા છે એનું જે સાહસ છે એનું એ ફળ છે એનું એ પરિણામ છે કે આપણે એના વિશે વિચારીએ છીએ બરાબર છે। ત્યારે શિવાજી કહે છે કે હા તું સાચું કહે છે મેં ઉસકી વીરતા પર મુગ્ધ હું એટલે એનામાં જે વીરતા રહેલી છે એના ઉપર હું મોહિત થઈ ગઈ છું મને એની વીરતા સાહસ છે ખૂબ ગમી ગયા છે। આટલી નાની ઉંમરમાં શિવાજી એમ કહે છે માલવજીના વખાણ કરતા તાનાજીને કહે છે કે આટલી નાની ઉંમરમાં એ બાળક છે એમાં સાહસ અને વીરતા કેટલી ખૂબ ભરી છે બરાબર છે કે મુઘલ સેના છે એ મારું નામ પડતા શિવાજીનું નામ પડતા
એકદમ થરથર કાપે છે, એટલે એ એકદમ ડરી જાય છે, બરાબર. પણ આ બાળક છે એકદમ સાહસી છે, જે હું કઈ પૂછું એનો મને સાહસ થી એકદમ વીરતાથી જવાબ આપે છે. એટલે કે બાળક છે એમાં વીરતા અને સાહસ કેટલું બધું ભર્યું છે. તાનાજી કહે છે કે હા મહારાજ, એમાં કઈ સંદેહ નથી. સંદેહ એટલે શંકા, એમાં કઈ શંકાને સ્થાન નથી કે એનામાં બાળકમાં વીરતા અને સાહસ તો ખૂબ ભર્યા છે. ત્યાં દરબાર આવે છે, જ્યારે તાનાજી અને શિવાજી આ બંને સંવાદ એટલે કે વાતચીત કરતા હોય છે, ત્યાં દરબાર આવે છે અને કહે છે, શું કહે છે કે તમને એક બાળક મળવા માંગે છે. ત્યારે શિવાજી કહે છે કે હા, એ બાળકને તમે લઈ આવો. ત્યારબાદ આપણે જોયું કે દરબાર અને માલવજી બંને એક સાથે પ્રવેશ કરે છે. ત્યારબાદ માલવજી છે એ મહારાજને કહે છે કે મહારાજ, તમારો અપરાધી મૃત્યુદંડની સજા મેળવવા માટે તમારી સમક્ષ હાજર છે. ત્યારે શિવાજી કહે છે કે હે વીર પુત્ર, તું આટલો ઝડપથી પાછો આવી ગયો, મને તો એમ કે ઘણો સમય લાગશે. જો તારી માતાને મળવા ગયો, છેલ્લી વાર મળવા ગયો, તો મને તો એમ કે ઘણો સમય લાગશે, પણ તું આટલી ઝડપથી પાછો આવી ગયો, એવું શિવાજી માલવજીને કહે છે. ત્યારબાદ આપણે જોયું કે માલવજી કહે છે શિવાજીને કે મહારાજ, હું મારી માતાને મળવા જ્યારે ગયો ત્યારે મારી માતા છે એ ખૂબ ચિંતા કરી રહ્યા હતા, ખૂબ ઘણા સમયથી એમણે મારી રાહ જોઈ રહ્યા હતા, પણ હું જેવો એમની સામે ગયો, જેવો એમણે મને જોયો, એવો પ્રેમ કરવા લાગી, એટલે મને પ્રેમથી એમણે ભેટી લીધો. હું મારા મનમાં જે વાત હતી, મારા મનમાં જે ભેદ હતો, એ હું મારી માતાને કહી શક્યો નહીં. એવું મારામાં સાહસ ના આવ્યો, એટલી મારામાં હિંમત ના આવી કે હું સાચી વાત મારી માતાને કરી શકું. કેમ? તો કે એમને એવો વિચાર આવ્યો કે જો હું મારી માતાને કહીશ કે મને હવે ફાંસીની સજા થવાની છે, છેલ્લી વાર હું તમને મળું છું, તો એમને દુઃખી થઈ જાય, એટલે પોતા માતાનું દુઃખ પોતે જોઈ ન શકે, બરાબર. એ વિચારથી એમણે પોતે માતા સમક્ષ કઈ રજૂઆત કરી નહીં, પોતાની મનમાં જે વાત હતી એ પોતેને પોતે મનમાં રાખી અને આમ ફટાફટ મળી અને પોતે પાછા શિવાજીને ત્યાં આવી જાય છે. પછી કહે છે શિવાજીને માલવજી કે હવે હું તમારી સમક્ષ હાજર છું, તમે જે વર્તન કરવું હોય, જે તમારે વ્યવહાર કરવો હોય, જે તમારે મારી સાથે કરવું હોય એ તમે કરી શકો છો, પરંતુ મરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. તો શિવાજી કહે છે કે બોલો શું વાત છે. ત્યારે માલવજી છે એ કહે છે કે મારી માની દેખરેખ એટલે કે સાર સંભાળની જવાબદારી તમે તમારા ઉપર લઈ લો, તમે એનો સ્વીકાર કરી લો કે મારા મૃત્યુ બાદ તમે મને ફાંસીની સજા આપવાની છે, તો હું તો મૃત્યુ પામીશ, તો હવે મારી માતાની દેખરેખ રાખવા, સંભાળે રાખવા કોઈ હશે નહીં, તો તમે એમના સાર સંભાળની જવાબદારી તમે પોતે સ્વીકારી લો. ત્યારે શિવાજી કહે છે કે હે વીર પુત્ર, તું સાચે સાચ ક્ષત્રિયનો પુત્ર છે, કે તું સાચે ખરેખર તું ક્ષત્રિય પુત્ર છે. પછી કહે છે કે શિવાજી છે એ વીરોનો આદર કરે છે. આદરનો અર્થ આપણે જોયો કે સન્માન. એમ કહે છે કે શિવાજી છે એ વીરોનો આદર કરે છે, સન્માન કરે છે, નહીં કે એની હત્યા કરે છે. પછી કહે છે કે હું તો તારી કસોટી લેતો હતો, પરીક્ષા લેતો હતો, બરાબર, જેમાં તું સારી રીતે સફળ થયો છે, હવે હું તને ક્ષમા કરું છું. તે મારા ઉપર હત્યા કરવાનો જે અપરાધ કર્યો છે, બરાબર, મારી હત્યા કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એવો અપરાધ કર્યો છે, એના માટે હું તને ક્ષમા કરું છું, એટલે કે માફી આપું છું. અને આટલું સાંભળતા માલવજી છે એ શિવાજીના પગમાં પડી જાય છે અને કહે છે કે હે મહારાજ, તમે ધન્ય છો. ત્યારે શિવાજી છે એ માલવજીને ઉભા કરે છે, પોતાની છાતીએ લગાડી દે છે અને ભેટી પડે છે અને કહે છે કે વીર પુત્ર, તું જેમ તારી માતા માટે દુઃખી છે, વ્યાકુળ છે, એમ હું પણ દુઃખી અને વ્યાકુળ છું. હું પણ આજે માતૃભૂમિ છે, બરાબર, એની રક્ષા માટે, એના દુઃખ દૂર કરવા માટે હું પણ દુઃખી અને સતત વ્યાકુળ રહું છું. ત્યારે માલવજી કહે છે કે મહારાજ, આ શરીર છે એ હવે તમારું છે, એના ઉપર તમારો અધિકાર છે. કેમ? તો તમે મને બીજું જીવનદાન આપ્યું છે, એટલે હવે અમારું શરીર છે એ તમારું કદ્રદાન છે. એટલે એમ કહે છે કે હવે અમારા શરીર ઉપર તમારો અધિકાર છે. પછી કહે છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું આ ભારત ભૂમિ જે છે એની સેવા કરવામાં પાછી પાની કરીશ નહીં. એટલે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું ભારત ભૂમિ જે છે એની સેવા કરીશ, એનું દુઃખ દૂર કરવાના મારાથી થતા બધા જ પ્રયત્નો હું કરીશ અને એમાં હું ક્યારેય પાછું વળીને જોઈશ નહીં, પાછી પાની કરીશ
નહીં, એવી પ્રતિજ્ઞા કે હું લઉં છું, આવું માલવજી છે એ શિવાજીને કહે છે. ત્યારબાદ શિવાજી છે એમ કહે છે કે હે વિપુત્ર, મને તારી પાસેથી આ જ આશા હતી કે તું સારી રીતે માતૃભૂમિ છે એની સેવા તું કરી શકીશ. બરાબર છે, આ શિવાજી તાનાજી અને માલવજી વચ્ચેનો જે આ સંવાદ છે, આ જે બે દ્રશ્ય આપણે જોયા, બરાબર છે, તો એ બે દ્રશ્ય છે એના આધારે અભ્યાસ કરી લીધો આપણે. તો અહીંયા આપણે આ પાઠ માલવજી ફોજદાર એટલે કે બીજા સેમેસ્ટરનો વિષય હિન્દીમાં છઠ્ઠો પાઠ માલવજી ફોજદારનો અંક ચોથો પૂર્ણ થાય છે. એટલે કે અહીંયા આપણે આ પાઠ છે એ પૂર્ણ થાય છે. તો બાળ મિત્રો, આગલા ત્રણ અંક તમે જોયા એના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવ્યું હતું એ તો તમે સારી રીતે લખ્યું હશે અને પાકું કર્યું હશે. બરાબર છે, હવે તો આપણે પ્રશ્નની સાથે સાથે એનો જવાબ પણ આપતા જઈએ છીએ જેથી કરીને તમે સરળતાથી લખી અને સાથે સાથે પાકું કરી શકો છો. બરાબર, તો ત્રણ અંક સુધીનું તમે વ્યવસ્થિત જે પણ હોમવર્ક આપવામાં આવ્યું છે એ તમે કર્યું હશે, સાથે સાથે પાકું પણ કર્યું હશે. તો આજે આજે ચોથા અંક છે એનું હોમવર્ક પણ તમને આપવામાં આવશે, જે તમે સારી રીતે લખશો અને પાકું કરશો એવી આશા રાખું છું. તો બાળમિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.